તો કોરોનાના કહેર વચ્ચે દાનની સરવાણી પણ વહી રહી છે અને લોકો કોરોનાને થી ઉજાગર થવા માટે, ખાસ કરીને ઉગરવા માટે સંગીતનો પણ સારો લઈ રહ્યા છે. માયાભાઈ રાહિર અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશે અમારા એડિટર રોનક પટેલ. જી રોનક. માયાભાઈ, કુદરતની આ કેવી માયા! તો કુદરત જે કરે છે એ કુદરત જ નક્કી કરતો હોય છે, પણ માણસને માણસ થઈને આપણે અત્યારે રોવાનો અવસર છે. અને જયારે સરકારશ્રી આપણને લોકડાઉન એટલે પોતાના ઘરે રહેવાની જયારે આજ્ઞા કરી છે, એનું બરોબર આપણે આજ્ઞાનું પાલન કરીએ. અને કોઈએ ઉદાસ થવાની જરૂર નથી, ઉદાસીન રહીને, ઉદાસીન મતલબ કે પોતાના આનંદથી અને મનોમંથન માટેનો એક આપણને 21 દિવસનો સમયગાળો મળ્યો. થોડા દિવસો તો થઈ ગયા, હવે થોડા દિવસો બાકી છે ત્યારે એનો પૂરેપૂરો આપણે અમલ કરવો જોઈએ. બીજો કોઈ આમાં ગંભીરતા બીજી નથી. માયાભાઈ, આ તમામ સમસ્યાની વચ્ચે ઘરમાં રહેવું, બહુ બધું છૂટી પણ જશે, વ્યસન પણ છૂટશે, પણ તમે તમારી ભાષામાં, તમારા અંદાજમાં લોકોને સંદેશ આપો, કેવી રીતે હલકા ફૂલ રહી સકારાત્મકતા સાથે ઘરમાં રહી શકાય? હા, તો આમાં તો ખરેખર ગણીએ તો 21 દિવસ માટે જયારે આપે કીધું વ્યસનો છૂટી જશે અને ઘણી બધી વસ્તુ છૂટી જશે, આમાં માની લો કે ઘણા બધા એક કોરોના થી લઈને બીજા પણ ઘણા બધા એવા ચેપી રોગો હતા એનો પણ કુદરતી નાશ થશે. એટલે એક આ મગજમાં લઈને જો માણસો પોતપોતાના ઘરે રહે અને પોતાની રીતે સ્વચ્છ થવાની કોશિશ કરે તો આમાં ઘણું બધું સ્વચ્છતા થઈ શકે છે. એટલું તો નહીં મિત્રો, ઘણાના ફેમિલી પ્રોબ્લેમ મટી ગયા છે, એ ભાઈઓ ભાઈઓ બોલતા, જે પતિ પત્ની વચ્ચે નાના નાના ઝઘડા હતા, એ બધી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. માયાભાઈ, આ બધા બહુ બધા લોકો સુરત થી પણ પહોંચી ગયા હશે, મારા જેવા એવા દીકરાઓ જે ગામમાં ક્યારે નહોતા, વહુ ને લઈને આવતા, એ ગામમાં આવી ગયા છે, એ દીકરાઓને શું સલાહ આપશો તમે? જી મિત્રો, આમ તો જે પહેલા આપણી જે કહેવત હતી કે દુનિયાનો શેડો ઘર છે, તો એ ખરેખર એ સાર્થક બન્યું છે. અને જયારે આ પરિસ્થિતિ વિશ્વ લેવલે જયારે વ્યાપી છે અને વિશ્વના જે કહેવાતા સમૃદ્ધ દેશો એ એના સરકારનો અત્યારે માનતા નથી, આપ જાણો છો, બધા વિશ્વના સમાચાર આપ જોતા છો, પણ જયારે ભારત એક આજ્ઞાત્મક દેશ છે, એકાબીજાને સ્વીકારનારો દેશ છે, અને એથી વધારે હું કહું તો એટલું છે કે આ દેશ સહી ધાર્મિક છે. અને આ 21 દિવસમાં મોદી સાહેબે જે આ નિર્ણય લીધો છે એમાં સાહેબ તમે ઘણો તો 11 તો જાહેર રજાઓ આવે, એટલે એ બરોબર જોઈને, અને એમાં હું તો એટલું કહું છું, શક્તિ ઉપાસકના માણસો માટે તો આ અદભુત સમય મળ્યો છે કે ચૈત્રી નવરાત્રા પણ આપણને આમાં મળ્યા છે. તો ઘરે બેસીને માં ભગવતીનું જેટલું ભજન થાય, કારણ કે આ ભગવાન સિવાય કોઈ બચાવે કેમ છે જ નહીં આમાં. અને આજે યુવાનો જે બહાર હતા, સુરત હતા, જે જ્યાં જ્યાં હતા તે પોતપોતાના માદરે વતન પાછા ફર્યા છે, અને પોતાના પરિવારને જયારે પરિવાર પરિવાર જયારે આજે ભેગો મળ્યો છે એનો પણ એક અંદરનો તો આનંદ છે જ તે, કે આજે ઘણા સમયથી જે દીકરાઓ વર્ષોથી બહાર રહેતા હતા, અહીંયા ખાલી વડીલો જ રહેતા હતા, આજે વડીલોને પણ એ ઓથ મળી છે. અને દરેક સમાજને પણ એ સમજાવવું છે કે પરિવારથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. માયાભાઈ, તમે અળવા અંદાજમાં ઘણું બધું કહી જતા હોય છો, અને તમારા કોઈ પણ કાર્યક્રમમાં આવીએ ને તો દિવસનો ને મહિનાનો થાક ઉતરી જાય, અમને લોકોને માત્ર 5-6 દિવસનો થાક લાગ્યો છે. તમારી જોડેથી એ અંદાજ સાંભળવા માંગીશ, જેથી 6 દિવસનો થાક ઉતરી જાય અને બાકીના 2-2.5 અઠવાડિયા જે બચ્યા એની એનર્જી મળી જાય, ઉર્જા મળી જાય. જી જી, તો હું દર્શક મિત્રોને એટલું જ કહું છું બધાને, અને આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં રહે. આપણા દાન અલગારી તખતદાન રોહડિયા, એને બહુ સરસ મજાની કવિતા હું લગભગ પ્રોગ્રામમાં લેતો જ હોઉં છું. એના શબ્દો છે કે મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે, એ જે અંતમાં દો ચાર અલગ ધણી
ખોજ મારે રે બસ મોજ મારે મોજ મારે એટલે આ મોજ મારે એવું એ તો ખરું પાછું દાન અલગારે તખતાનજી એવું કહી ગયા કે અગમ અગોચર અલગ ધણી ની ખોજ મારે આજે આપણે 21 દિવસ પરિવાર સાથે મોજે કરવાની છે અને સાથે અગમ અગોચર અલગ ધણી એટલે મતલબ કે જે જેને જેને માનતા હોય એની માળાઓ કરો એની પૂજા કરો અને આનો મૂળ મૂળ મતલબ તો એટલો જ છે કે આ જે કાંઈ પરિસ્થિતિ આવે છે એ ખરેખર તો કુદરત કંઈક નિર્માણ કરતો હશે અને એ કુદરતની સામે તમે માથ ન ભીજી શકો પણ એની સાથે તો થઈ શકો ને કે એને એને જે કાંઈ આપણને આપ્યું છે એ હસતા મુખે સ્વીકારી લેવું સુખ આપે તો એ છે આપે છે દુઃખ આપે તો એ જ આપે છે અને બધાનો સામનો કરવાની પણ શક્તિ એ જ આપણને આપે છે. માયાભાઈ તમારા કાર્યક્રમમાં મેં જોયું તમારા સહિત તમામ લોક કલાકારોના કાર્યક્રમમાં સારા મકસદથી લોકો રૂપિયા વરસાવતા હોય રૂપિયા વરસાવવા તો કોઈ કાર્યક્રમમાં અત્યારે આવી શકે એવું નથી કોઈ કાર્યક્રમ શક્ય નથી પણ દરેક વ્યક્તિ ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા તાળી પાડે નાચતો થઈ જાય એવું કંઈક સંભળાવો. જી 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 દરેક માટે અત્યારે આમ તો ઘણી બધી વસ્તુ છે ને પણ એક તો એક ખરેખર તો એવું હોય છે જયારે અમારા સામે કોઈ બેઠા હોય ત્યારે વસ્તુ જુદી હોય અને અત્યારે તો મારો ફેમિલી સાથે પણ અમે રોજ અહીંયા આનંદ એવો જ કરીએ છીએ પણ એક બીજી વાત તો એ છે કે જયારે દરેક માણસો ખોટી ગંભીરતા કે અથવા તો આવું સરકારે ન કરવું જોવે અને અમને બહાર નથી નીકળવા દેતા પણ બહાર છે હું એ મને કહેશો કોઈ અત્યારે જો કોઈ કોઈ દુકાન ખોલ્યું નથી આ કોરોના વાયરસ જે નીકળ્યો આ ચાઇનાએ મારા બધી વસ્તુ ડુપ્લિકેટ કાઢી બરોબર અત્યાર સુધી જેટલી વસ્તુ નીકળી લગભગ બધી ડુપ્લિકેટ હોય આ વાયરસ જ માર નીકળે પણ માયાભાઈ આ વાયરસ તો તમારા શબ્દો સાંભળી પણ ભાગી જશે જો અમે બધા ઘરમાં રહીશું તો ખાસ કરીને એ જાણવું હતું તમે જુઓ જેટલું પણ ફંડ જે પણ દારા અલગ અલગ કાર્યક્રમમાં જે રૂપિયાનો વરસાદ થતો હોય ગૌ સેવા માટે અલગ અલગ કાર્યક્રમો આપતા હોય અત્યારે દેશને રકમની પણ જરૂર છે પૈસાની પણ જરૂર છે આ સંજોગોમાં કંઈક એવું સાંભળવું હતું કે તમારા એ શબ્દો સાંભળી મુખ્યમંત્રી રાહત કોષની અંદર લોકો ચેક મોકલાવે અને પ્રધાનમંત્રી કેરની અંદર પણ ડીડી મોકલાવે. જી જી ખરેખર આ વસ્તુ ખાસ જરૂરી છે અને અત્યારે જે જે આમ જો કે પ્રોગ્રામો તો બધા અમે અત્યાર સુધી જે કર્યા એ બધા લાભાર્થે જ કર્યા લગભગ તો અત્યાર સુધીના મારા પ્રોગ્રામ ગણો તો 4000 જેટલા પ્રોગ્રામ કર્યા છે એમાં 1700 જેટલા કાર્યક્રમો કેવલ ને કેવલ લાભાર્થે કર્યા છે અને ત્યારે અનેક અનુક્ષેત્રો ના લાભાર્થે મંદિરોના લાભાર્થે અને આ છે એ આપણે આપણા આપણા લાભાર્થે કરવાનું કારણ કે આમાં જેટલું આપશું એટલો લાભ આપણને છે આપણા દેશને છે અને આપણા દેશ માટે આપણે ન કરીએ તો બીજું કોણ કરે એટલે એ પણ જરૂરી છે આપે અને હું જાહેર જનતાને એ પણ કહેવા માંગુ છું કે જો અમારા દરેક કલાકારોએ પણ જે સમાજમાંથી મળ્યું એટલું સમાજને પ્રત આપવાની કોશિશ કરી દરેક કલાકારો પોતપોતાની રીતે કંઈક ને કંઈક કરી રહ્યા છે તો એક અત્યારે મને એક પ્રસંગ યાદ આવે કે એક મંદિરની અંદર એ ટ્રસ્ટી મંદિર ચાલતું હતું એમાં તમામ મંદિરમાં દરેક લોકો કર્મચારી એટલે ટૂંકમાં નોકરિયાત હતા એમાં આરતી ઉતારવા વાળા પણ પગારદાર સેવા કરવા વાળા સાફ સફાઈ કરવાવાળા પણ પગારદાર એમાં ઘણ બગાડનાર પણ પગારદાર ઝાલર બગાડનાર પણ ટૂંકમાં તમામ કર્મચારીઓ હતા ટ્રસ્ટ દ્વારા એ મંદિર ચાલતું તો એકવાર એ ટ્રસ્ટે નક્કી કર્યું કે આપણા મંદિરમાં જેટલા છે એ તમામ ભણેલા હોવા જોઈએ અભણ હોય ને કાઢના એમાં એક છોકરા અને જે કાર્ય કરો ને એ દિલથી કરો ને તો ભગવાન 100% એમાં સફળતા આપતો હોય પણ એની અંદર જે ઘંટ વગાડનાર જે છોકરો હતો એ છોકરો જયારે આરતી થાય જયારે એ ઘંટ વગાડે અને એટલો બધો એમ કહેવાય કે એની અંદર મશહૂર થઈ જાય કે આરતી ની અંદર એ ભાવમાં એકદમ તો ખોવાઈ જતો કે એને ખબર ના રહેતી કે મારા આંગળા લાગે છે કે ઘંટ લાગે ઘણી વાર એમના પોતાના આંગળા પણ ફાટી જતા અને લોહીની ધારા વસુકતી પણ એટલા બધા તાલની અંદર વસુકતી જતા એટલા માણસો ભગવાનના દર્શને આવતા ને
એટલા જ માણસો આ છોકરાને છોકરે રાજી થાય અને એના લીધે આખી આરતીની શોભા વધી જતી. પછી સમય જતા આ લોકો જે ટ્રસ્ટી હોય કીધું કે અમારે અભણ છે એને કાઢી નાખવાના છે, ત્યારે આ છોકરાને સાંજે બોલાવીને એટલું કીધું, ભાઈ તું આવતીકાલે આવે ત્યારે તું તારા જે ભણતરના જે સર્ટિફિકેટ હોય એ કુલેક્ટ કરો. ત્યારે ઓલો છોકરો રડીને એટલું મળ્યો કે માફ કરજો, નાનપણમાં મારા માવતર ગુજરી ગયા અને હું આ રીતે મેં કોઈ દી નિશાળનું પગથિયું પણ કર્યું નથી અને મેં એક પણ છોપડી હું ભૂટ્યો નથી. મારા ભણતર કરતા મારું ગણતર અથવા તો મારું કામ જુઓ ને, મારી ભાવના જુઓ ને ભણતર કરતા. ત્યારે ટ્રસ્ટીઓએ કીધું ભાઈ ભાવના છે એ ન ચાલે, આમાં તો કાયદો બરાબર હોવો જોઈએ, કાયદાના નિયમ પ્રમાણે અમે જે કાયદો કર્યો છે એના નિયમ પ્રમાણે તારે જો અભણો તો કાલ કે આવવાનું નથી, આલે આપવાનો પગાર. એ માણસ આવતો બન્યો, મતલબ જેવો એ માણસ મંદિરમાંથી રહી ગયો ત્યારે મંદિરમાં આભાવ હોય ગયો એવું દર્શ્ય ઊભું થયું અને જે માણસો આરતીમાં આવતા હતા એને મજા નહોતી આવતી, કારણ કે ઓલો ઘંટ એવી રીતે ભાવ બગાડતો હતો અથવા તો એક તો આખો માહોલ જે માણસ ઉભો કરતો હતો. એટલે જે આરતીમાં જે માણસો આવતા હતા એણે એટલું જ કીધું કે ભાઈ ઓલો છોકરો કેમ નથી આવતો, પણ આપણે તપાસ કરીએ બારગામ ગયો હશે, બીમાર છે, શું તકલીફ થાય. છેલ્લે ટ્રસ્ટીઓને મળે છે અને ટ્રસ્ટીઓને પૂછે છે ઓલો છોકરો કેમ નથી આવતો, બારગામ ગયો છે, બીમાર છે, કે ના બારગામે નથી ગયો, બીમારે નથી. પણ અમારા ટ્રસ્ટીઓએ એક નિયમ કર્યો કે ભણેલા હોય એને રાખવા, આ કોમ્પ્યુટર યુગ છે આમાં ભણેલા હોવા જોઈએ, એટલે અભણ હોય એને કાઢી નાખવા. એટલે છોકરો અભણ હતો એટલે અમે કાઢી નાખ્યો. જે પાંચ છ જણા જે મિત્રો હતા એમણે કીધું તમે અમને એમનું સરનામું આપશો, એનું સરનામું આપ્યું, એના સરનામે ત્યાં પહોંચ્યા. અને આ માણસે એક અમને નામથી નહોતા ઓળખતા પણ જોઈએ ઓળખતા હતા, કારણ કે આરતીમાં રોજ ભેગા થતા. એટલે આવીને એને છોકરે આટલા સપ્તાહ ઝૂંપડામાં રહેતો હતો. જે શેરીમાં સાહેબ કોઈ દી બકાલાની રેકડી નહોતી આવતી એ શેરીમાં ફોર વ્હીલ આવીને ઉભી રહી. અમારા કાક બાપુ એમ કહેતા કે જીવનને લાયક તમે દુનિયાને લાયક બની દેશો અને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વહી જશો ને તો માણસો સબમરી લઈને તમને ગોતતા ગોતતા ત્યાં આવશે. એમાં બાળકમાં એક જ ગુણ એવો હતો એની અંદર કેવળ ભાવના હતી, જે ફરજ હતી એ બરાબર નિભાવતો હતો, એને ઘંટ વગાડવાની ફરજ હતી અને એમાં ખોવાઈ જતો હતો. આજ એને લીધે સાત જણા એને ગોતતા ગોતતા આવ્યા, એમને મળ્યા અને કીધું કેમ નથી આવતો. હવે સાંભળું બહુ સારી વાત છે, તમે જે વાત કરી ને એના ઉપર વાત કરું છું. એટલે કીધું ભાઈ તું કેમ આવતો નથી, ત્યારે એને કહે છે કે મને ત્યાંથી કાઢી નાખ્યો છે. એ તો કેમ તું પગાર હાટું મંદિરે આવતો. અને છોકરે જે ભાવનાથી જવાબ આપ્યો સાહેબ કે શરૂઆત તો મારી એવી જ હતી પણ પછી હું ભાવનામાં એટલો ખોવાઈ ગયો કે હવે ભગવાનની આરતી વગર મને ખાવું ભાવતું નથી, બે દિવસ તો જીપો નથી. તો કેમ નથી આવતો, હવે હું આવું ને તો એને ભઠો પડું, કદાચ ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું છે એટલે આવતો હશે, શરમ મને નડે. એટલામાં એ છે જણાએ સામસામે થયું અને નક્કી કર્યું અને ઓલાને કહે છે કે એ તારી બધી શરમ ભાંગી નાખે તો. કઈ રીતે કે મંદિરની બહાર એક જગ્યા છે ત્યાં મેં તને એક સરસ મજાનું એક જગ્યા એક શોપ એટલે દુકાન બનાવી દઈ અને તારે વેપારનો વેપાર અને પછી આરતીને તાંડ કરીને આરતીમાં તારે ભળી જવાનું. કારણ પણ હું નાનો માણસ કારણ કે આજથી તું અમારો ભાઈ, અમે છ ને સાત હતું, આપણે છ ભાગીદારીમાં આ કામ કરશું. અને કહેવા ગયું સાહેબ એ છ ને આ સાત ભાગીદાર બન્યા, એક દુકાન માલિક બે દુકાની પાંચ એમ કરતા કરતા આ સાથે એક મોટી ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. એમાં આવડો જે સાતમો જે છોકરો હતો એ ચેરમેન બન્યો અને હવે તો મર્સિડીઝ લઈને મંદિરે આવે છે એમાં બને છે એવું. ઓલા ટ્રસ્ટી લોકો ભૂલી ગયા છે આ જે ભગીડી આવે એ ટાઈટો સેઠ આવે છે. એક વાર આ લોકો સેઠ ની ઓફિસે જાય છે અને કહે છે સેઠ મંદિર માટે ફાળો લખાવો, ત્યારે માણસ નાચી પડ્યો અને એટલું કીધું કે ભગવાને મને આપ્યું છે તો આજ મારે મારા પાસે જ મારે દઈ દેવું છે. એને ખૂબ જાજી રકમ આપે છે. પછી ઓલા એક જ મિનિટ ની વાત સાહેબ કે ટ્રસ્ટી પૂછે છે કે તમે હાવ અભણ છો, અભણ છો તો એટલી પ્રગતિ કરી, ભણેલા હોત તો કેટલી કરી વાત, તો જ હું ત્યાં ઘણ પગાડતો હોય. પણ જે બધા કુદરત જે કરે છે સાહેબ તો એ ભગવાન જ આપણને આપે છે ને આપણા. અને માયાભાઈ આપણે તો ગુજરાતી વેપારી છીએ અને આ જે ફંડ આપીએ છીએ કરમુક્ત છે, એટલે કર્મથી માફી પણ છે અને માર્ચ એન્ડિંગ છે. સ્વાભાવિક રીતે જ ખુલ્લું મન રાખી
ખિસ્સું ખુલ્લું રાખી સીધા ચેકબુક ઉપર જેટલા મહત્તમ આંકડા લખી શકીએ એટલા લખીને મોકલાવો છે. પણ એક વાત છેલ્લે માયાભાઈ, જતા જતા એ સાંભળવી હતી તમારી જોડેથી, તમે કોઈ પણ વાતને તુરંત વણી લેતા હોય. મને સવાલ આવ્યો કે માયાભાઈના સપનામાં આ કોરોનાનો વાયરસ આવે તો માયાભાઈ કોરોનાનો વાયરસને શું કે? આપનો અવાજ નથી આવતો. માયાભાઈ તમારા સપનામાં આ કોરોના નામનો વાયરસ આવી જાય તો માયાભાઈ કોરોના નામના વાયરસને શું સંદેશ આપે? હા, કોરોનાના વાયરસને એટલો સંદેશ આપું કે ભાઈ, જ્યાં જે વિચારના કોરા હોય, જ્યાં ઉદારતાના કોરા હોય, જે દાતારીમાં કોરા હોય, જેના જીવનમાં કરુણતા ન હોય, એ કરુણતા રૂપે કોરા હોય એની પાસે જા. અમે તો બીજાનું દુઃખ જોઈ અને કરુણાના વાળા છીએ, અને અમે બીજાને ખાલી જોઈને કોકના ખીચા ભરનારા છીએ. તું અમે કોરા નથી તો તું કોરોનો અમારી પાસે આવે, અને જેની પાસે કોરા હોય એની પાસે તું જા. પણ આ ભારત વર્ષ આખો, પૂંજી મોરારી બાબુ પણ કહી શકે, આ દેશ કરુણા સત્ય અને પ્રેમથી લબોલબ ભરેલો છે, એટલે જ્યાં કરુણ રસ હશે ત્યાં કોઈની કોરોના અસર નહીં કરે. બિલકુલ માયાભાઈ, અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. મને પણ ભરોસો છે માયાભાઈની જેમ તમામ 6-6.5 કરોડ ગુજરાતી પોતાના ઘરમાં જ રહેશે. જે રીતે માયાભાઈએ કહ્યું તેમ અલગ અલગ એક્ટિવિટીમાં ઘરમાં રહીને કરતા રહેશે, સાથે દાનવીરો જે છે દાન આપતા રહેશે, જેના કારણે હોસ્પિટલ્સની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય. અને જો આ રીતે આપણે સશક્ત થઈશું તો ચોક્કસથી આજે નહીં તો કાલે 21મી પહેલા આ કોરોના વાયરસને આપણે માતા